ચાલો બારકો હિન્દીમાં આપણે પાઠ એકમાં વાર્તા નંબર એક દયાલુ શિકારી અને વાર્તા નંબર બે બાતુની કછુઆ ભણી ગયા અને એની સ્વાપુથી પણ આપણે લખી દીધી હવે આવશે વાર્તા નંબર ત્રણ તો આ વાર્તા નંબર ત્રણ છે આ વાર્તા તમે સાંભળેલી હશે તો આ વાર્તા છે બુદ્ધિમાન કૌવા કહી છે બુદ્ધિમાન કૌવા તો આ વાર્તાનો અભ્યાસ આપણે કૌવા એક કૌવા થા કૌવા એટલે કાગડો તો એક કાગડો હોય છે એક બાર ઉસે ખૂબ પ્યાસ લગી તો એને ખૂબ જ તરસ લાગે છે इधर ઉધર પાણી કી તલાશ કી પર ઉસે કહી પાણી નહીં મિલા એને આ ચારે બાજુ પાણીની તલાશ કરી શોધ કરી પરંતુ તેને ક્યાંય પાણી જોવા મળતું નથી આખી છે ઉડીને બે ઝૂંપડી હોય છે ત્યાં જાય છે વહા ઉસે એક ગળા દેખાઈ દયા તો ત્યાં તેને શું જોવા મળે છે એક ગળો ગળે મેં થોડા પાણી થા ગળામાં થોડું પાણી હતું પાણી બહુત નીચે તા થોડું પાણી હોય એટલે પાણી થોડું ગળાની અંદર નીચે હતું કવ્ય કી ચાંચ પાણી તક પહોંચ નહી શકતી હતી તો કાગડાની જે ચાંચ છે એ પાણી થોડું હોવાને કારણે એની ચાંચ ત્યાં સુધી પહોંચતી નહોતી પાણી ઉપર લાવે કે લીએ કવ્યને એક ઉપાય સોચા તો પાણી ઉપર લાવવા માટે તેને એક યુક્તિ એટલે કે એક ઉપાય સોચે છે તો વહા આસપાસ સે કંકડ પડી હોય તો તેની આજુબાજુ ખુબ જ કાંકડાઓે કે મુક આ ગયા તો કાંકડાઓને કારણે પાણી ગડાની ઉપર આવી ગયું કૌે ગળે કા પાણી પી કર પ્યાસ બુજાઈ ઓર ઉડ ગયા તો કાકડા ગળાની અંદર જે પાણી હતું એ પાણી પીને પોતાની તરસ તરસ છીપાઈ અને પછી તે ઉડી ગયો તો આ છે બુદ્ધિમાન કૌવાની વાર્તા તો આ વાર્તા તમારે ચોપડાની અંદર આગળના વિભાગમાં લખવાની છે અને આ જે સ્વાપોથી છે એ તમારે પાછળના વિભાગમાં લખવાની છે તો બુદ્ધિમાન કૌવા આ રીતે હેડિંગ મારવાનું પાછળના વિભાગમાં સ્વાપોથીમાં અને પ્રશ્ન એક કે નિમ્નલિખિત વિકલ્પો મેં સહી વિકલ્પ લીખીએ એમાં નંબર એક કૌવે ખૂબ ખાલી જગ્યા લગી થી તો નીચે ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી શું આવશે પ્યાસ તો નીચે એરો મારીને જવાબ લખવાનો નંબર બે કૌવે ઝોંપડી કે પાસ ક્યા દેખા તો ગડા નંબર ત્રણ કૌ્ય ગળે મે ક્યાં ડાલી તો કંકડ નંબર ચાર કૌવા કૈસા થા તો બુદ્ધિમાન પ્રશ્ન બે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે નંબર એક કૌવા ખૂબ ખાલી જગ્યા થા તો પ્યાસા નંબર બે કૌવેને ઇધર ઉધર પાણી કી ખાલી જગ્યા કી તો તલાશ નંબર ત્રણ ઘડે મેં ખાલી જગ્યા પાણી થા તો થોડા નંબર ચાર કી ખાલી જગ્યા પાણી તક પહોંચ નહી શકતી હતી તો ચાંચ પ્રશ્ન ત્રણ વિધાનો કો પૂર્ણ કીજે એમાં નંબર એક कौ ने पानी की तलाश की क्योंकि डैश डैश नीचे जवाब आव से उसे खूब प्यास लगी थी नंबर बे उड़ते उड़ते कौआ डैश जवाब आवसे एक झोंपड़ी के पास पहुंचा नंबर त्र कौ के चाँच पानी तक पहुंच नहीं सकी क्योंकि जवाब अवसे गड़े में पानी बहुत नीचे था नंबर चार कौ ने गड़े में कंकड़ डाले क्योंकि

तो कौवा घड़े का पानी नहीं पी सका क्योंकि उसमें पानी बहुत नीचे था नंबर तीन कौवे ने घड़े के आसपास क्या देखी कौवे ने घड़े के आसपास बहुत से कंकड़ पड़े देखे नंबर चार घड़े में कंकड़ डालने पर क्या हुआ घड़े में कंकड़ डालने पर नीचे का पानी घड़े के मुंह तक आ गया नंबर पाँच कौवे ने अपनी प्यास कैसे बुझाई कौए ने युक्ति से काम लेकर अपनी प्यास बुझाई नंबर कौवे ने गढ़े का पानी पीने के लिए क्या युक्ति की कौवा गढ़े में एक एक कंकड़ डालने लगा कंकड़ों के कारण नीचे का पानी गढ़े के मुंह तक आ गया इस युक्ति से कौवे ने गढ़े का पानी पिया તો આ સ્વાપોતી છે એ તમારે પાછળના વિભાગમાં લખવાની છે અને આ વાર્તા છે એ ચોપડાની આગળના વિભાગમાં લખવાની છે તો આ છે વાર્તા નંબર ત્રણ અને હવે વાર્તા નંબર ચાર આપણે આવતીકાલે જોઈશું તે વાર્તા નંબર ચાર પછી જોઈશું તો આ તમારે લખી દેવાનું છે